લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન. દીવ અને ઉના વચ્ચે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બે દિવસ ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. પ્રથમ દિવસની રાત્રે સૌરાષ્ટ્રમાં અને બીજા દિવસે અમદાવાદ સહિતના વિરમગામ પંથક બાજુ તેની અસર જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. સમગ્ર ગુજરાતમાં 5 લાખ હેક્ટર વિસ્તારના ફળોના બગીચાને નુકસાન થયું છે. ફળોના સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા છે. બાગાયતી ખેતીને મોટું નુકસાન થયું છે. નાળિયેરીના ઝાડ તથા ચીકુના ઝાડ ધરાશયી થયા છે, જેમાં સૌથી વધારે કેરીના પાકને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડા પરિણામે કેળાના પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. ગુજરાતમાં કેરી પછી કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ખેડા, નર્મદા અને રાજપીપળા જિલ્લામાં કેરીનો પાક ખાસ્સો લેવાય છે. આ વર્ષે વાવાઝોડાને કારણે કેળને ભારે અસર થઈ છે. કચ્છના મુંદ્રા, ધ્રબ, અબડાસા સહિતના કંઠી પથમાં ખારેકની ખેતીને જંગે નુકસાન થયું છે. માંગરોળ, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારમાં લેવાતા બાજરી તલના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જોકે ચણા, રાયડો, જીરું અને ધાણાનો પાક વંટોળ પૂર્વે જ લેવાઈ જતા બચી ગયો છે. તો મને આભો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.